माना पहले ओंकार में दिल कबीर जी फूल में प्रकट किया फूल छूटवा बगीचो तो बाग बगीचा में मुस्लिम ने भाई ने भाई वीणी ने वेचता एने फूल नो ढगलो पड़ो एम अंदर अवाज आ बाक रड़े એટલે પોતાને ત્યાં બાળક હતું નહીં એટલે પત્ની ઘરે ગયે એટલે ભાઈને કહે તમે સાંભળો તો ખરા કાન દઈને સાંભળું ઓ બાળક રડે જુઓ આવું જન્મેલું બાળક રડતું હોય એવો અવાજ આવે છે તો કે મને આવતો નથી કીધું આમાં સાંભળો જરાક ધ્યાન દો તો કે હા અવાજ આવે છે કેમનો કે આવે છે એમ અવાજ ગોતતા 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 જેને અજ્ઞાને ફૂટ ઉતારેલો જે ડગલી હતી એની અંદર નાનકડું બાળક જન્મેલું હોય એવી રીતે કબીરજી સુતા હતા મોઢામાં અંગૂઠો હાથનો અંગૂઠો રાખી જોયું તો બાળક છે અહીંયા કોણ મેલી ગયો છે જન્મેલા બાળકને કોણ મેલી ગયું છે આવું કોણ હશે આપણે આપણે હવે નથી તો આપણે લઈ ગયા અને ઉછેરી હવે આપણે જીવતો જીવ છે હવે છોડી તો દેવાય નહીં એટલે મુસલમાન બે માણસે થઈને કબીરજીને ઉછેરીને મોટા કર્યા છે એટલે ઘણા બધા એમ કહે કે કબીરસિંહ મુસલમાન હતા મુસલમાન નહોતા હિન્દુ નહોતા અને મુસલમાન નહોતા એક પરિબળ પ્રમાણે એક આત્મા જ હતા પ્રગટ આત્મા જ હતા એ આત્મા પછી કબીરજીએ શાસ્ત્ર પુરાણ વેદ કાંઈ વાંચેલા નહીં પણ પૂર્વ જન્મની ભક્તિના યોગથી ઘણા બધા ભજનો ઘણા બધા કવિ ઘણા બધા દોહા છંદ એટલા બધા હૃદયના ઉદ્ગારથીને લખ્યા એ કબીરવાણી સમજવી બહુ કઠિન પડે એવી કબીરવાણી એને રચના કરી છેલ્લે છેલ્લે કબીરજી જ્યારે એનો દેહ પડ્યો તો હિન્દુ ને મુસલમાન બધા ભેરા હતા મુસલમાન કે અમારા કેમ તો ઉછેરાતા તો મુસલમાન એ અમારા હિન્દુ કે અમારા છે માથે લુગડું ઓઢાડેલ હતું તો મુસલમાન કે અમારે એના જનાજો કાઢીને અમારે દફન વિધિ કરવી છે તો અમારે લઈ જવા છે હિન્દુ કે એના અમારે એના અગ્નિ સંસ્કાર કરવા છે હવે એના વિરોધાભાસ આવે કે તમારે હિન્દુ છે એની ખાતરી હું કે અમારા હિન્દુને શિખા અને સૂત્ર હોય ચોટલી હોય અને એક જનોય હોય જો એ હોય તો હિન્દુ નકર તમારા મુસ્લિમ તો કે તો એ ખાતરી કર મારે લુગડું ઉચકાવું જ્યારે એ લુગડું ઉચકાવવામાં આવે ત્યારે નકરો ફૂલનો ઢગલો જતો કબીરજી હતા જૈનમાં એમાં ને સમય કે ફૂલમાં એવા મહાન સંત કબીરજી જેને આપના માટે સમાજ માટે ખૂબ ઘણું બધું એવા એવા ગુઢ રહસ્યવાળા ભજનો અને લેખા છે અને આપણે જીવંત રાખવા માટે ઘણું બધું એને કરેલું છે એવા સંતો આપના આ પૃથ્વીમાંથી થયા છે અનેક સંતો થયા અનેક જે પ્રચલિત સંત જે પ્રમાણ સહિત પ્રમાણ એના મળે એવા સંત છેલ્લામાં છેલ્લા આપણે ધાંગધ્રાની અંદર બેસડ ભગત થયા બેસડ ભગત ત્યાં સુધીનો ઇતિહાસ સંતોમાં ભક્તોમાં બતાવે એ દેસળ ભગત થયા નહીં દેસળ ભગત જ્ઞાતિ એ ખવાસ જ્ઞાતિના હતા એ દેસળ ભગત એટલા બધા પ્રમાણિક અને પોલીસની નોકરી એને મળી હતી નોકરી કરતા પણ નોકરીમાં એટલી બધી એની વફાદારી અને એની ફરજ અદા કરતા જ્યાં ક્યાંય ભગવાનનો ધૂન હોય ભજન હોય કીર્તન હોય ત્યાં દેસળ ભગતને રાતે પેરો ભરવાનો હોય છતાં એ ભગવાનનું નામ લઈ અને જે થાવવી થાય કદીક આપણે છૂટા કરી દઈએ તો ભલે ગમે તે કરજે એ વૈયા ભજનમાં વૈયા એક વખત રામાપીનો પાઠ અને એમાં વાયક આવેલો ગાયક દેવા જાય જે ભક્ત મંડળ હોય ને ભક્તોને વાયક દે કે તમે આવજો એટલે દેસળ ભગતને વાયક આવ્યું
અને સાંજે એના મોટા ઓફિસર સાહેબ આવે બધી તપાસ કરવા માટે. એ આવે અને આને માં બાય કે ખરું, મનમાં વિચાર કર્યો કે શું કરવું, આ બે કરું બાજુ આમ જા વાં જાઉં નહીં તો મારો નિયમ તૂટે, અને સાહેબ પાસે નહીં જાઉં તો મને મારી નોકરી જાય. બહુ નોકરી તો ભાગમાં આવી છે તો મળી જાય, રોટલો તો દેવવાળો કુદરત બેઠો છે કે મારે તો આ ભજનમાં જવું, ભજનમાં વયા ગયા અને એની આજે એની ભજનમાં લીન થઈ ગયા, એને કાંઈ ખબર જ નથી. રાતે અહીંયા સાહેબના અધિકારીઓ આવ્યા તો એમાં કલાકે કલાકે આલબેલ દેવાની, આલબેલ એટલે ટોકરો હોય બગાડે, ત્રણ ચાર વખત બગાડે એટલે આલબેલ દે, પછી સહી કરે કલાકે કલાકે સહી, અને કલાકે કલાકે આલબેલ દેવાની. થોડા સાહેબે કીધું કે આજ કેનો વારો છે, કોણ થાય છે, તો કે અહીંયા દેશક કરીને છે એની નોકરી છે, આજ એનો વારો છે. એટલે પછી બોલાવ્યા, બોલાવ્યો તો ત્યાં પોતે તો હતા નહીં, તો ભગવાન એનું સ્વરૂપ લઈને આવી ગયા હતા, ભગવાન ગયા છે. ત્યાં જેમ કીધું તમે દેશક ગાવું દેશ કે બરોબર ફરજ બજાવો છો, તો ગા પૂછવા બધાને કલાકે કલાકે આલબેલ લાગે છે, તો બધા કીધું ના હાલે લાગે છે. છોકરો કાઢ્યો એમાં જોઈએ કલાક કલાકની સહી બધું કમ્પ્લીટ, એ બધું પટી ગયું. સાહેબ અધિકારી વયા ગયા અને એના એનેથી નીચેના સાહેબી જે બધા સંભાળતા આખી ઓફિસ એના મેન હેડ એ હતા. દેસણ વખતે ઘેરે આવી અને એને ઘરવાળીને કીધું કે હવે આજથી મારી લગભગ નોકરી પૂરી થાય છે, એટલે કેમ કે આજે ઉંમરેથી મારા વફાદારીમાં હું હાજર રહી શક્યો નથી, ત્યાં અધિકારીઓ આવ્યા હતા અને એમાં હું ગેરહાજર છું, એટલે મને ઉમે રજા દે એ કરતા, એ રજા દે એ કરતા હું જ રજા સ્વીકારી આવું. એટલે પોતાનો ડ્રેસ ટોપો બંદૂક જે કાંઈ હતું બધું લઈને સવારના પોરમાં 8 વાગે સાહેબ પાસે જઈ ટેબલમાં જઈ ફોટો કાઢીને આપી દીધો, ડ્રેસ કાઢીને પોતાના જે કપડાં તે બધી ડ્રેસ આપી દીધો, બંદૂક કે જે ગેડો હતો એ બધું મેં લઈને રજા લીધી કે સાહેબ હવે હું આજથી છૂટું. થોડા સાહેબ કહે છે કેમ છૂટા થાય કે આજ હું ગેરહાજર નહીં, મારી એટલી લાઈફમાં હું ગેરહાજર ગોધી નથી, આજ ગેરહાજર રહ્યો અને આપના મોટા અધિકારી સાહેબ આવ્યા હતા અને હું હાજર રહી શક્યો નથી, તો મારી હવે એ મારી ગલતી છે, તો હું અહીંથી આવું છૂટો થાવ છું, આ બધું તમારું સંભાળું. તો ઓલા બધા કહેવા મને ભેરા હતા એ કેમ ન, પણ તમે તો અહીંયા હતા રાતે, તમે જુઓ આ રહ્યું આ તમારી સહી કલાકે કલાકે અને આલબેલ હોતે કલાકે કલાકે દીધી, તમને તો અહીંયા હાજર હતા, સાહેબને તમે જવાબ દીધો બધો અને તમે ક્યાં ગેરહાજર હતા, કે ના હું તો ભજનમાં હતો, હું તો ગેરહાજર હતો, તો કે ના તમે અહીંયા હતા. તો એના મનમાં એમ થઈ ગયું કાં તો મારા માટે થઈ મારી નોકરી ના જાય એટલે માટે મારા ધણીને ભગવાનને અહીંયા હાજર થવું પડ્યું, મારો ઘેર લેવો પડ્યો, તો હવે ઓમે પૂરું ઓમે પૂરું હવે આવી નોકરી પૂરું, એ નોકરી છોડી અને ઘેરે આવી પછી ભજનમાં લાગી ગયા. દેસળ ભગત આ છેલ્લા છેલ્લા ભગત એક થઈ ગયા કે જેને ભગવાન આવીને કામ કર્યા, આપણા નરસિંહ મહેતાના જલારામ બાપાના મીરાબાઈના નોના ને એના બધાને તો કામ કર્યા છે, પણ છેલ્લામાં છેલ્લા આવો જે જાજા વર્ષો નથી ત્યાં તો એ ભગવાને કામ કર્યું. આ વિશ્વાસની વાત છે, શ્રદ્ધા વિશ્વાસ એવો છે. આજે તમને ખ્યાલ હોય તો સાંભળ્યું હોય તો રાણીમાં ને રૂઢીમાં થઈ ગયા ભરવાડમાં. આજે રાજકોટની અંદર બેડી નાકા છે, બેડી એ ગામમાં ન્યા ઈ પરામાં નકલંગ મંદિર છે, કોઈને દર્શન કરવા તો હજી જઈ શકો, અમે તો જઈ આવ્યા છીએ, કોઈને જાઓ ગયા દર્શન કરો તો જઈ શકાય. હજી રાણીમાં ને રૂઢીમાં પેલા કેરાળા રહેતા, કેરાળા ગામમાં એવું આપ વાંકાનેર બિચોળીમાં
ત્યાંથી અને ત્યાં રહેતા અને ત્યાંથી દૂધનો બધો ભરવાડ હતા. દૂધના બેડા લઈને દૂધ વેચવા જતા અને એમાં આપણે કેવું ગામ માળિયા મિયાણા માળિયા માળિયા જતા તો ત્યાં એક ઠાકર ભગવાનનું મંદિર ચોરો એમાં ભગવાન ઠાકરની મૂર્તિ એની વાતે અતિપ્રિત થાય અતિપ્રિત એની વાત જ જવા દઉં એને લગાવું. જે દિવસે ઠાકરના દર્શન ના થયા તેથી અન્નપાણી ના લીધું એના દર્શન કર્યા વિના અન્નપાણી ના લીધું અન્નપાણી પછી પણ ન્યા જાય એટલે ઠાકરને દૂધની ટમૂડી ધરે પોતાના દૂધ હોય એમાંથી ટમૂડી અને દૂધ ધરે પછી વેચવાનું કારણ કારણ કોઈને દે નહીં પેલા ઠાકર એને આપે અને ભગવાનને એને એવી પ્રીત થઈ ગઈ અને એટલો બધો ભગવાનમાં એને પ્રેમને જાગૃતિ થઈ ગઈ કે એની ના પૂછો વાત. પછી એકવાર એવું બન્યું કે ગામના ખેડૂઓ બધાએ રાજા પણ વાંકાને ઠાકોર પાસે રાવ કરવા ગયા કે રાજા આજે અહીંયા ઝૂંપડા બાંધી પડ્યા છે રાણીને રૂડી કરીને ભરવારણ છે એને એના ધણી બધા એ ઢોરને છૂટા રાખી દે છે અને ખેડૂને બહુ જ રંજાડ કરે છે. તો કે આ રાજાને પછી શું હોય કાન હોય આંખું તો નહીં એટલે સાંભળીને પરબાર પરબાર કીધું કે એને બોલાવો બોલાવી મૈકા એના રાણી માના રૂડી માના ધણીને એને કીધું કે જાઓ આજે ત્યાં કેરાડા છોડીને ગમે ને વહી જાઓ ને વહી જાઓ તમને અહીંથી રજા દેવામાં આવે છે અને પોલીસ ને એ બધી સિપાહીઓ આવ્યા એ બધા આવ્યા અને એ ગાયનું ધણ લઈ રાણી માને કે તમે ધરાણ કાઢવાનું કરો એ કરતાં અમે પ્રેમથી જ રજા લઈ લઈએ અમે પ્રેમથી નીકળી ગયા. પછી ત્યાંથી નીકળ્યા એટલે રાજકોટ રસ્તે આવ્યા અને રાજકોટ આવીને આ બેડીની હું કહું છું ત્યાં એ ત્યાં પોતાનો ઉતારો રાખ્યો અને ત્યાં ઓકાણા અને અધવસારે પૂજા ને ત્યારે રાજાનો કુંવર મેળીના રવેશમાંથી પડ્યો અને એના પ્રાણ વહ્યા ગયા. તો આખા ગામે એમ કીધું કે રાજા આ તમારા ભૂલને કારણે આ થયું છે આ રાણીમાન રૂડીમાના જે દેશ ઉભાના ને એ દોષ લાગ્યો છે તમને તમે એને પાછા લઈ આવો હજી પાછા વાળો હજી તો આવેલા જાય છે. ત્યારે રાજા પોતે રથ લઈને એના ભેરા એના સિપાહીઓ નોળાદને બધાય ગયા અને રાણીમાને રૂડીમાને વિનંતી કરી કે નહીં અમને હવે જાકારો દીધો એટલે હવે અમે તમારા ગામમાં આવી શકીએ નહીં હવે અમે તો જાય છીએ રાજ અમે આવી નહીં અમે પાછા વળીએ નહીં. એના દીકરાને તો સજીવન કરી દીધું એ તો સાજો જ થઈ ગયો પણ કે હું ના ત્યાં ના આવું અમારું મળદું અહીંયા આવશે. હજી હાલની તકે મેં જે વેણુ સિમેન્ટ પાઇપની અંદર કામ કર્યું ને હું બેડી ગામમાં નાગોદરના પટેલનું કારખાનું ત્યાં આવ્યો હતો ને બેડીમાં બે ચાર એ કુટુંબના એ પરિવારના ભક્તો રહેતા એ બધા વેહુનો ધંધો કરતા હતા. એ ભાઈએ ગુજરી ગયા ને એટલે કે હવે અમારે કેરાળા ત્યાં જવું પડશે અમે બીજે ક્યાંય નામ અને એમની સત્કાર કરીએ અમારે કેરાળા જવું પડે અમારે બોલ દીધેલો છે જીવતા નહીં આવું મર્યા પછી અમારે અહીંયા આવશે તો ત્યાં આજે કેરાળા દફનાવવામાં આવે આવે એની રીતે. પછી ઘણો સમય થયો તો રાણીમાને ઠાકર ભગવાન રાતે સપનામાં આવીને કહે છે કે રાણી તું તો દૂધ પાવા આવતી નથી કે ક્યાંથી આવું પ્રભુ કે ત્યાં નજીક થતું કે ત્યાંથી આ રાજાએ અમને કાઢ્યા તો અમે તો રાજકોટ અને બેડીમાં છે અને ત્યાં રહે છે તો કે તો એમને હાલે મારે તારી પૂજામાં આવું કે પણ હું તમને કઈ રીતે લઈ જાઉં આ માળિયા મિયાણા આ ગામ છે એ બધા એવા છે એ ગામ મને તમને લેવા દઈએ મંદિરમાંથી તો કે ભગવાને શીખવાડ્યું જો ભગવાન કહે છે કે તું આવે અને ત્યાં આવીને ગામને ભેરું કહે અને ગામને એમ કે ભાઈ આ ચોરાની અંદર જે ઠાકર ભગવાન બેઠા એને મારે લઈ જવા છે એટલે ગામના બધા એમ કે કાંઈ ઠાકર મંદિર ભગવાનને થોડા લઈ જવાય તો અમારે છે ને આરતી કરવી ઘણા એમ કહે એટલે તારે એમ કહેવાનું કે મારે એમ નથી લઈ જવા મારે ચોરીને ન લઈ જવા મૂર્તિ ઉપાડીને ન લઈ જવા આખું ગામ જુઓ એમ ભગવાન સિંહાસનના પગા
આમ પગા ઉતરતા ઉતરતા મારા ખોરામાં પાથરું એમાં આવી જાય તો થોડા ગામમાં ગયા તો ગાંડી આ ગાંડી થઈ ગઈ હાર પાડી દો ને તો કે હા ભાઈ એવી રીતે જો ભગવાન આવે તો તમને દીધા અને ભગવાન અમે જઈએ અને ખોરો પાથરો કે મારા વાલા મારી પૂજામાં આવવું હોય તો આયલા આવું આખું ગામ દેખે એમ સિંહાસન માથેથી ડગલા માંડીને ઠાકરના ખોરામાં આવ્યો એ ઠાકર ભગવાન હજી બેડી બિરાજે છે અને ત્યાં એક મોટું પ્રમાણ એ છે કે ફરિયામાં એક લીમડો ઘણા વર્ષોથી ઊભો છે એની ડાયટ જે મંદિરમાંથી ગઈ છે એ મીઠી છે આખો લીમડો કડવો છે એની ડાયટ મીઠી છે.